હાલ તહેવારોનો પ્રારંભ થવાનો છે જેને લઈને શહેરમાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવા પોરબંદર શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે દિવાળીના તહેવારોમાં ખાસ કરીને પુષ્ય નક્ષત્ર ધનતેરસ અને દિવાળીના દિવસે ખરીદીમાં વધારો જોવા મળતો હોય છે લોકો મુરુત સાચવવા વધારે પડતી સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે આવા સમયે શહેરની મુખ્ય બજારોમાં મોડી રાતરી સુધી લોકોની ભીડ જોવા મળતી હોય છે ત્યારે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય અને ખાસ કરીને ચીલ ઝડપ જેવા બનાવો ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષી પોરબંદર શહેરની સિટીની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સારી રીતે જળવાય અને વેપારીની દુકાનો મોડી રાત સુધી ધમધમતી હોય દુકાનો લોકો સાફસુફ કરતા હોય તેમજ કામ સહિતની કામગીરી ચાલતી હોય જેથી કરી અને પોરબંદર જિલ્લા એસપી સાહેબ પોરબંદરની સિટીની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાય એ માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત અને પેટ્રોલિંગ સિટીની અંદર હોવું ખૂબ જ જરૂરી છે પોરબંદર જિલ્લા એસપી સાહેબ એસીવાળી ચેમ્બરમાંથી બહાર નીકળી અને પોરબંદરની દિવાળી ઉપર દિવાળીના સફરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સારી રીતે જળવાય જેથી કરી અને લોકો આ તહેવાર ઉજવી શકે જેથી જિલ્લા એસપી જરૂરી સૂચના ડિવિઝન ને આપી અને આ વ્યવસ્થા જાળવે એવી લોકો થી મારી વિનંતી છે તો બીજી તરફ તહેવારોના દિવસો દરમિયાન પોલીસ પેટ્રોલિંગની સાથે પોલીસ બંદોબસ્ત પણ માંગણી કરવામાં આવી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર